अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। विद्यार्थिनियों, आजे आपणे धोरण 10 सामाजिक विज्ञान में पाठ 2 ना भारतनो सांस्कृतिक वारसो परंपराओ हस्त अने ललित कला एमा भाग 2 नो अभ्यास करीशुं। अगाउना तमने मैं पाठ एटले के भाग 1 में पाठ 2 ना भाग 1 में तमने मैं माटीकाम कला विषे, वणाटकाम कला, भरतगूंथण, चर्म उद्योग आ जे चार कलाओ छे एनी साथे भारत में जुदी जुदी बीजी पण जे 64 कलाओ विषे भारत प्राचीन समय थी जाणीतुं छे एना विषे आपणे आगळना विडियो में अभ्यास करी गया छे। तो हवे आपणे आ पाठ में एटले के अत्यारे हवे आपणे हीरामती काम अने मीना कारीगरी, जरीकाम, धातुकाम, काष्ठकला, जड़तरकाम, अकीक कला अने चित्रकला विषे अत्यारे आपणे आ पाठ में एटले के अहींया आ विडियो में अभ्यास करीशुं। तो चालो विद्यार्थिनीओ, आपणे अभ्यासनी शुरुआत करीए। सौथी पहला तो आपणे जोईशुं हीरामोती काम अने मीना कारीगरी। हीरा नाम पड़ता ज जाणे आँखोमां चमक आवी जाय छे, बराबर ने मित्रों? हीरा अने मोती जे आपणने समुद्रमांथी मळे छे, जे दूध जेवું સફેદ અને પીળાશ પડતું પણ ઘણીવાર હોય છે, તો એવા જે સુંદર સુંદર મોતી છે એ વિદ્યાર્થીનીઓ કોને ન ગમતા હોય? એમ પણ એવું કહેવામાં આવે છે કે હીરા, મોતી અને ગરણા એ તો સ્ત્રીઓના આજીવન મિત્ર હોય છે, બરાબર ને? આ ઉપરાંત આપણો જે ભારત છે એ તો ઘણું બધું નસીબદાર છે, કારણ કે ભારતને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાંથી એને 7,570 કિલોમીટર જેટલો લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો મળ્યો છે। એટલે સ્વાભાવિક છે કે આ વિશાળ સમુદ્રમાંથી ઘણા બધા પ્રમાણમાં હીરા અને મોતી મળી આવે છે, અને જે હીરા મોતી મળે છે એનો મોટા પ્રમાણમાં ઉદ્યોગ ભારતમાં પ્રાચીન સમયથી થઈ રહ્યો છે। મરજીવાઓ સમુદ્રમાં ડૂબકી લગાવે છે અને સમુદ્રના પાતાળમાંથી મોતી શોધી લાવે છે। ભારતના જે કારીગરો છે એમના જે બનાવેલા હીરા મોતીના આભૂષણો છે એની માંગ વિદેશોમાં પણ ખૂબ પહેલાંથી રહી છે। ભારતના 2 વિશ્વવિખ્યાત હીરાઓ છે કે જે ભારતમાંથી મળી આવેલા છે, જેમના નામ છે ગ્રેટ મુગલ અને બીજું છે કોહિનૂર। આ જે બંને હીરાઓ છે જે આજે વિશ્વવિખ્યાત છે એ પણ એક સમયે ભારતમાંથી જ મળી આવ્યા હતા। આ ઉપરાંત પહેલાંના સમયમાં તો જે શ્રીમંત લોકો હતા એ લોકો પોતાના આભૂષણો બનાવવામાં અને જુદા જુદા જે અલંકારો બનાવવામાં પણ ઘણા બધા જે હીરા મોતીનો ઉપયોગ કરતા હતા। હાર, બુટ્ટી, સોન, ત્યાર પછી હાથનું કડું કે પંજો, એવું ઘણી બધી વસ્તુમાં એ લોકો હીરા મોતીના હીરામોતી, પાણેક, પન્ના, પોખરાજ વગેરે જેવા જુદા જુદા કિંમતી રત્નોનો ઉપયોગ કરતા હતા। પહેલાંના સમયના જે શ્રીમંત વર્ગના લોકો હતા, રાજા મહારાજાઓ હતા અને અમીર ઉમરાઓ હતા, એ લોકો અમીર ઉમરાઓ એટલે કે ખૂબ અમીર, જે સમાજમાં ખૂબ વધારે શ્રીમંત પણ હોય અને ખૂબ વધારે નામ હોય કે જેને ખૂબ વધારે લોકો માન સન્માન આપતા હોય, સમાજમાં જેનું સ્થાન ઊંચું હોય એવા લોકો, તો એ લોકો પણ એવા વૈવિધ્યસભર જુદા જુદા હીરામોતીના આભૂષણો પહેરતા હતા। તે સમયે આપણે જોઈએ તો, જો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે આ જે મહારાજા છે એમણે માથા પર મુગટની સાથે, એટલે માથા પર જે પાઘડી પહેરી છે એની સાથે પણ ઘણા બધા એ પાઘડીને ઘણા બધા અલંકારોથી, ઘણા બધા હીરામોતીથી શોભાવી છે। બીજું, એમના ગળામાં પણ તમે જુઓ તો ઘણા બધા હીરામોતીની માળા જોવા મળે છે। આ ઉપરાંત એ લોકો બાજુબંધ એટલે હાથમાં પહેરાતો જે અલંકાર છે એ પણ પહેરતા હતા, ત્યાર પછી વીંટી પહેરતા હતા। આમ જુદા જુદા તે સમયે રાજા મહારાજાઓ પણ તે સમયે આવા હીરામોતીના ઘણા બધા શોખીન હતા। બાદશાહોના જે સિંહાસનો હતા, મુગટો હતા, માળાઓ હતી, બાજુબંધ હતા, એમાં વિશેષ કરીને રત્નોનો ઉપયોગ કરવામાં આવતો હતો। આગળ હવે આપણે જોઈશું મીના કારીગરી। વિદ્યાર્થિનીઓ, આપણે મીના કારીગરીથી સારી રીતે વાકેફ છે, કદાચ તમે આગળ ઘણી બધી વાર મીના કારીગરીના ઘરણા જોયા હશે, પણ તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે આને મીના કારીગરી કહેવાય, બરાબર? તો મીના કારીગરી એટલે શું? તો સોના અને ચાંદીના આભૂષણોમાં લાલ, લીલો અને વાદળી રંગો પૂરવાની જે કળા છે
એને મીનાકારી કરી કહેવામાં આવે છે। હવે આજે તો તમે જુઓ તો ઘણા બધા રંગો, લાલ, લીલો, પીળો એ સિવાય પણ ઘણા બધા રંગો પૂરવામાં આવે છે। આ ઉપરાંત આજે આપણે જોઈએ તો સોના અને ચાંદી સિવાય પણ બીજા બધા ઘણી બધી ધાતુમાં આ ઘરણા બને છે। જેમ કે તમે જુઓ તો રાજસ્થાનમાં ખાસ કરીને જે લાખના ઘરણા છે, લાખમાંથી એ લોકો ઘરણા બનાવે છે અને એની ઉપર મીના કારીગરી દ્વારા સુંદર સુંદર જે ડિઝાઇન ઊભી કરે છે, બરાબર। તો આ મીના કારીગરી પણ આપણા દેશની ખૂબ જ પ્રસિદ્ધ બની છે। આ જે મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા જે કારીગરો છે એ ભારતમાં જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી તથા હૈદરાબાદમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે। ત્યારબાદની આપણી કલા છે જરીકામ। ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવવામાં આવે અને એ જરીને ભરત ગૂંથણ દ્વારા કિંમતી વસ્ત્રોમાં ભરવામાં આવે એને જરીકામ કહેવામાં આવે છે। આખા ભારતમાં જો જરીકામ માટે ખૂબ પ્રખ્યાત એવું કોઈ શહેર હોય કે કોઈ સ્થળ હોય તો તે છે સુરત, બરાબર। સુરતના જે કુશળ કારીગરો છે એ જરીની કિનારી લગાવે છે અને એને એ જરીની કિનારી લગાવીને જે બે નમૂન કામ કરે છે, જે બેજોડ કામ કરે છે, એવું કામ વિશ્વના કોઈ પણ કારીગરો કરી શકતા નથી। આ જરીકામ દ્વારા પાનેતર બનાવવામાં આવતા, સાડીઓ બનાવવામાં આવતી, ત્યાર પછી ઘર ચોડાઓ બનાવવામાં આવતા, એવા ઘણા બધા જુદા જુદા વસ્ત્રો એ જરીકામ દ્વારા દીપાવવામાં આવતા હતા। આગળ હવે આપણે બીજી કલા જોઈશું અને એ છે ધાતુકામ। ધાતુ વિદ્યા એ પણ ભારતની ખૂબ પ્રાચીન વિદ્યા છે। એવું કહેવામાં આવે છે કે પાષાણયુગ એટલે મેં તમને આગળના ભાગમાં શીખવાડ્યું છે, પાષાણયુગ એટલે કે પથ્થરનો યુગ, જે આદિમાનવનો યુગ છે, તે આદિમાનવ જ્યારે અસ્તિત્વમાં આવ્યો તો એણે પોતાના બચાવ માટેના જે હથિયારો હતા એ પથ્થરમાંથી બનાવ્યા હતા। એ રહેઠાણ માટે પણ પથ્થરની ગુફાઓનો ઉપયોગ કરતો હતો અને એની સાથે સાથે એ અગ્નિ પેટાવવા માટે પણ એણે પથ્થરનો જ ઉપયોગ કર્યો હતો, એટલે એ યુગને પાષાણયુગ કહેવામાં આવે છે। આ પાષાણયુગ પછી ધીમે ધીમે ધાતુની શોધ થઈ અને ધાતુની શોધ થતાં ધાતુ વિદ્યા વિકસી। પરિણામે જે લોથલના જે કારીગરો હતા એ લોકો દાંતરડાઓ, ત્યાર પછી સાડીઓ, કરવત, આરા, એ સોય એવા જુદા જુદા જે ઓજારો છે એ ધાતુમાંથી બનાવતા થઈ ગયા હતા। આ ઉપરાંત આજે આપણે જોઈએ તો ધાતુમાંથી તાંબુ, પિત્તળ, કાંસુ વગેરે ધાતુઓમાંથી વાસણો અને જુદી જુદી મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે। ધાતુકામ પછી આપણે બીજી હવે કલા જોઈશું અને એ છે કાસ્ટ કલા। કાસ્ટ એટલે કે લાકડું। આપણે જાણીએ છીએ મિત્રો કે આપણું જે સંબંધ છે એ વન અને વનરાજી એટલે કે જંગલની સાથે આજીવન રીતે જોડાયેલો છે। એક યા બીજી રીતે આપણને કાસ્ટ કલા ઘણી બધી રીતે ઉપયોગી છે। કાસ્ટ કલા એટલે કે લાકડું આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે અને લાકડામાંથી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવાની કલા એટલે કે કાસ્ટ કલા। પહેલાંના સમયમાં આપણે ફક્ત બણતર તરીકે લાકડાનો ઉપયોગ કરતા હતા, પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ લાકડામાંથી મકાનો બનાવવામાં આવ્યા, લાકડામાંથી જુદા જુદા વાસણો બનાવવામાં આવ્યા, લાકડામાંથી રમકડાઓ બનાવવામાં આવ્યા, ત્યાર પછી સિંહાસનો બનાવવામાં આવ્યા, આપણા ઘરનું ફર્નિચર બનાવવામાં આવે છે, જાળીઓ બનાવવામાં આવી અને કેટલીક જગ્યાએ લાકડાની મૂર્તિઓ પણ જોવામાં આવે છે। ગુજરાતમાં જે સંખેડાનું ફર્નિચર છે અને લાકડાના હિંચકા છે તથા ઈડરના જે રમકડા છે, ઈડર નામનો એક વિસ્તાર છે, ત્યાંના જે રમકડા છે એ આજે વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે। કાસ્ટ કલા પછી આપણે હવે આગળ બીજી કલા તરફ આગળ વધીએ અને એ છે જળતર કામ। જળતર, તમને શબ્દ પરથી ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થીઓ કે જળતર એટલે શું, કે કોઈક વસ્તુને જળી દેવું। તો કોને જળવું? તો ભાઈ અહીંયા શું કહે છે કે સોના અને ચાંદીના અલંકારોમાં હીરા, મોતી, માણેક, પન્ના જેવા જે કિંમતી રત્નો છે એને જળી દેવા, એને શું કહેવાય? જળતર કામ, બરાબર। પ્રાચીન જે લોકો હતા એ લોકો હીરા, મોતી, માણેક જેવા રત્નોને ગળાના હારમાં, બાજુબંધમાં, કળામાં, મુગટમાં, વીંટીમાં વગેરેમાં જડીને ધારણ કરતા એટલે કે પહેરતા, એને શું કહેવામાં આવે છે? જળતર કામ, બરાબર।
આ જે જળતરકામ છે એ કલા માટે રાજસ્થાનનું જે બિકાનેર છે એ આજે પણ ઘણું જાણીતું છે. ત્યાંના જળતરકામના જે ઘરેણાં છે એ જગવિખ્યાત બન્યા છે. જળતરકામ પછી આપણે હવે આગળ વધીએ અને હવે બીજી કલા જોઈશું, તે છે અકીકામ. આ પથ્થર જોઈને તમને એવું લાગશે કે આ પથ્થર તો મેં જોયા છે, એવા ઘણા બધા પથ્થર મેં કશે જોયા છે. તો વિદ્યાર્થીનીઓ, આપણે જાણીએ છીએ કે બજારમાં તો આવા પથ્થર આપણે જોઈએ જ છે, સાથે તમે કોઈક ધાર્મિક જગ્યાએ તમે ગયા હોય તો ત્યાં પણ બહાર તમે જુઓ તો જે હાટડીવાળા બેસે છે એ લોકો આવા ઘણા બધા પથ્થર, રંગબેરંગી પથ્થર લઈને બેસે છે, બરાબર. તો આ પથ્થર એ શું છે? તો એ છે અકીક. કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક ખૂબ કિંમતી પથ્થર છે કે જે ચકમક, અર્ધપારદર્શક હોય છે અને સુંદર રાતો પથ્થર હોય છે. એ મુખ્ય અકીક છે, બરાબર. અકીકના ઘણા બધા જુદા જુદા કલર પણ હોય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત જે ભૂરા રંગના સફેદ રંગના જે પથ્થરો છે એને અકીક તરીકે ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતમાં સુરત અને રાણપુરમાં જુદા જુદા વિસ્તારોમાંથી અકીક મળી આવે છે, બરાબર. આ અકીકને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે અને ખંભાતના કારીગરો એ અકીક પર પહેલ પાડે છે. જેમ હીરો કાચો મળે પછી એને પહેલ પાડીને એને પાસા પાડીને પછી એને ચમકદાર બનાવવામાં આવે ને, પાસા વગરના હીરાનું કોઈ મૂલ્ય હોય નહીં, પાસા પડે પછી એનું મૂલ્ય અનેકગણું વધી જાય. એટલે એવી રીતે આ જે ખંભાતના જે કારીગરો છે અકીકના પથ્થર પર પહેલ પાડે છે અને ત્યારબાદ અન્ય પ્રક્રિયા કરી એમાંથી અકીકના પથ્થરોને માળા, મણકા અથવા તો બીજા અન્ય આભૂષણો તૈયાર કરે છે, બરાબર. હવે આપણે આગળ જોઈશું ચિત્રકલા. ચિત્ર દોરવાનું, વિદ્યાર્થીનીઓ, હું એવું માનું છું કે ચિત્ર દોરવાનું એ અબાલ વૃદ્ધ એટલે કે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી કદાચ સૌને ગમતું હશે. એટલે કે નાનપણથી અત્યાર સુધી કોઈના કોઈ સમયે શાળા જીવનમાં, કોલેજ જીવનમાં આપણે ચિત્ર તો દોર્યું જ હશે, બરાબર ને. તો આ જે ચિત્રકલા જે છે એનો અર્થ શું છે, એટલે કે ચિત્ર કોને કહી શકાય? તો ચિત્રકલામાં જે પ્રકૃતિના જળ અને ચેતન તત્વો છે એના વિવિધ ભાવોનું પ્રદર્શન કરવાની ક્ષમતા છે, બરાબર. ચિત્રકલા જે છે એ પ્રકૃતિના જળ અને ચેતન તત્વોને રેખા દ્વારા દર્શાવવામાં આવે, બરાબર. એનું ક્યાં તો અનુકરણ કરવામાં આવે અથવા તો આપણે જાતે આપણી રીતે જે ચિત્ર દોરીએ એને ચિત્રકલા કહેવામાં આવે છે, બરાબર. ક્યાં તો આપણે કોઈની કોપી કરીએ, ચિત્રકલામાં ક્યાં તો તમે અનુકરણ કરી શકો અથવા તો અભિપ્રેરણ એટલે કે પોતાની મરજીથી કોઈ આપણું નવું ચિત્ર દોરીએ. આ જે ચિત્રકલા છે એવું કહેવામાં આવે છે કે લગભગ આ ચિત્રકલા એ 5000 વર્ષ જૂની છે. શેના આધારે આપણે કહી શકીએ? તો હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવો મળ્યા છે. એથી પણ આગળ આપણે જોઈએ તો પાષાણ યુગના જે આદિમાનવના ગુફા ચિત્રો છે એમાં પશુ પક્ષીના આલેખનો જોવા મળે છે. એટલે શું? તો તે સમયે આદિમાનવના સમયે બોલચાલની ભાષા તો વિકસી નહીં હતી, લિપિ પણ નહીં હતી, એટલે લખાણ પણ નહીં હતું, સાહિત્ય પણ નહીં હતું. તો આદિમાનવ જ્યારે પણ બહાર જાય ખોરાકની શોધમાં કે ગુફાની બહાર નીકળે એ સમયે કોઈ પણ નવું પ્રાણી જુએ તો એ ગુફામાં આવે અને વાતચીત તો નહીં કરી શકે, એટલે શું કરે, ગુફામાં આવે અને પથ્થરથી પોતાની ગુફામાં એ પ્રાણીનું ચિત્ર દોરવાનો પ્રયત્ન કરે. એટલે એવું કહી શકાય કે બધી જ કલાઓમાં જો સૌથી પ્રાચીન હોય તો એ છે કદાચ ચિત્રકલા. આજે પણ આપણે જોઈએ તો હડપ્પાના જે લોકો છે એમના માટીના વાસણો પર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત જોવા મળે છે. આ ઉપરાંત અજંતા અને ઇલોરાના જે ચિત્રો છે એ ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનાઓ છે. એમની તુલનામાં કદાચ વિશ્વના બીજા કોઈ પણ ચિત્ર આવી શકે નહીં. આજે પણ જે મંગળ પ્રસંગોએ ભારતમાં ઘણા ધર્મમાં આપણે જોઈએ છીએ કે મંગળ પ્રસંગોએ ભારતમાં આજે પણ રંગોળી પૂરવાની પ્રથા છે, એ એક પ્રકારે ચિત્રકલામાંથી જ પ્રેરણા પામી છે. તો વિદ્યાર્થીનીઓ, આજે આપણે આ વિડીયોમાં હીરા મોતીકામ અને મીના કારીગરી, જરીકામ, ધાતુકામ, કાષ્ટકલા, ચડતરકામ,
હકીકા અને અંતે ચિત્રકલા વિશે અભ્યાસ કર્યો. હું માનું છું કે તમને ચોક્કસ આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે. હવે આપણે ભાગ 3 પાઠ 2 ના ભાગ 3 માં ખૂબ ઝડપથી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.